عليها. قال لي طب thank you.
Thank you.
جد بعد نجري ده જે પ્રમાણે અત્યારે આકલાવ વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર અમિતભાઈ ચાવડાએ આજે પોતાની ઉમેદવારી પત્ર નોંધાવ્યું છે તેમની સાથે અત્યારે પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી સાહેબ પણ આપણે તેમની સાથે અત્યારે જોડાયા છે અમિતભાઈ સાથે વાત કરીશું અમિતભાઈ જંગી આજે શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી પત્ર નોંધાવ્યું છે શું કહેશો પણ જન આશીર્વાદ સાથે 2022માં કોંગ્રેસ લાવીશના સંકલ્પ સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું છે અને હું ચોક્કસ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કહું છું ખાલી આંકલાવ વિધાનસભા નહીં પણ સમગ્ર ગુજરાતમાં 125 કરતાં વધારે સીટો સાથે કોંગ્રેસની સરકાર બનશે આપણી સાથે ભરતસિંહ સોલંકી સાહેબ પણ જોડાયા છે તેમની સાથે પણ પ્રયત્ન કરીશું જે પ્રમાણે કહેવાય છે કે જ્યારે આંકલાવ પરથી જ્યારે આંકલાવના ધારાસભ્ય અમિતભાઈ ચાવડાએ આજે પોતાનું ઉમેદવારી પત્ર આજે નોંધાવ્યું છે જેના સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો તરોતર અવાજના ફેસબુક લાઈવના માધ્યમથી આપણી સાથે માનનીય પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સાહેબ પણ જોડાયા છે ભરતસિંહ શું કહેશો આજે અમિતભાઈએ શક્તિ પ્રદર્શન સાથે આજે ઉમેદવારી પત્ર નોંધાવ્યું છે શું કહેશો અમિતભાઈએ શક્તિ પ્રદર્શનને બદલે લોક લાગણી સાથે આ વિસ્તારની જિલ્લાની અને સૌની લાગણી સાથે આજે વિધાનસભામાં ફોર્મ ભરાવ્યું છે તમે આવ્યા જે પ્રમાણે કહેવાય છે કે આજે અમિતભાઈ ચાવડાએ આજે ઉમેદવારી પત્ર નોંધાવ્યું છે સમગ્ર ચરોતર પ્રદેશ મહીકાંઠા વિસ્તારના લોકો સાથે અમારો ચાર ચાર પેઢીઓનો પારિવારિક નાતો રહ્યો છે રાજકારણથી ઉપર ઉઠી કોઈ પણ જાતિ ધર્મ ભાષાથી ઉપર ઉઠી અને દરેક સાથે કુટુંબ પરિવારના સભ્ય તરીકેના સંબંધો રહ્યા છે અને વર્ષોથી લોકોનો ખૂબ લાગણી પ્રેમ ટેકોના આશીર્વાદ અમને સૌને મળ્યા છે આજે મિશન 2022 ગુજરાતની જનતા જે સત્તા પરિવર્તન કરવા જઈ રહી છે ગુજરાતમાં સામાન્ય લોકોની સરકાર આવે સામાન્ય લોકોની ચિંતા કરવાવાળી સરકાર આવે અને આ સરકારમાં સામાન્ય લોકોનું હિત જોડનારા લોકો ચૂંટીને આવે એ જ્યારે ગુજરાતની સમગ્ર જનતાનો સંકલ્પ હોય ગુજરાતની જનતા પરિવર્તન કરવાનો મૂળ બનાવીને બેઠી હોય ત્યારે આજે આંકલાવ વિધાનસભા વિસ્તારમાં સૌ વડીલો યુવાન સાથીઓ ભાઈઓ બહેનો અને મતદારોના આશીર્વાદથી ફોર્મ ભર્યું છે અને મને ચોક્કસ શ્રદ્ધા અને વિશ્વાસ છે કે સૌએ ભૂતકાળમાં પણ ખૂબ આશીર્વાદને પ્રેમ આપ્યો છે ચૂંટણીઓ તો આવે ને જાય પણ ચૂંટણીઓ પછી પણ આ વિસ્તારે કોઈ પણ જાતના ભેદભાવ વગર વિરોધ પક્ષની સરકાર હોવા છતાં સૌના સહકારથી ખૂબ સારા વિકાસના પથે આગળ વધ્યા છે જે પણ અધૂરા કાર્યો છે જે પણ અધૂરી લોકોની અપેક્ષાઓ છે આવનારી કોંગ્રેસની સરકાર પૂર્ણ કરશે એ આજનો અમારા સૌનો સંકલ્પ છે અને ઉમેદવારી ફોર્મમાં ભારે માત્રામાં જન આશીર્વાદ લોકોની હાજરીથી આજે શરૂઆત કરી છે અને આંકલાવથી શરૂ કરી અને 8 ડિસેમ્બરે પરિણામ આવશે ત્યારે આપ સૌ જોશો કે ગુજરાતમાં 125 કરતાં વધારે સીટો સાથે કોંગ્રેસની સરકાર બનશે સામાન્ય જનની સરકાર બનશે સામાન્ય લોકોની ચિંતા કરવાવાળી સરકાર બનશે તો અત્યારે આ હતા આપણી સાથે આંકલાવ વિધાનસભાની અંદર આંકલાવના ધારાસભ્ય સતત જે ચૂંટાઈને આવે છે વિજેતા બને છે સતત 2 વખત આ જ વિધાનસભા ઉપરથી તેઓ વિજેતા બન્યા હતા અમિત ચાવડાને તેઓએ ગુજરાતની અંદર 125થી વધુ સીટો ઉપર કોંગ્રેસની વિજેતા કોંગ્રેસના ઉમેદવાર વિજેતા બનશે તેવો જીતનો વિશ્વાસ અત્યારે વ્યક્ત કર્યો હતો અમારી સાથે જોડાવા બદલ આપ સર્વે દર્શક મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ કેમેરામેન અક્ષપ્રેલ સાથે હું છું મને નિંગુ ચરોતરનો અવાજ